ધોરણ નવ ચેપ્ટર નંબર પાંચ સજીવનો પાયાનો એકમ વિભાગ સી પોચા ત્યાં શું કીધું માહિતી સભર નોંધ લખો એટલે કે માહિતી સભર એટલે પૂરી માહિતી સાથે કે નહીં રંજક કણો એનું બીજું નામ છે પ્લાસ્ટી ડસ હવે શું કહે છે જોજો રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે આ રંજક કણ છે એના બે પ્રકાર છે એક છે રંગ કણો અને બીજા રંગ વિહીન કણો એમાં પહેલું જોઈએ રંગ કણો તો કે રંજક દ્રવ્યો એ એનો પહેલો ભાગ પહેલો પ્રકાર રંગ કણો એમાં શું કીધે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણો એટલે કે રંજક કણો જે છે એ ક્લોરોફિલ ધરાવે છે આ રંજક કણોને હરિત કણ પણ કહે છે હરિતકોણ ક્લોરોફિલ ઉપરાંત પીળા અને નારંગી રંગના હોય છે આ હરિતકોણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે છે બીજું આવે પ્રકારની અંદર રંગવિહીન કણો તે પ્રાથમિક કક્ષાની અંગિકા છે તેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીનનો સંગ્રહ થાય છે તો આ માહિતી થઈ બે પ્રકાર વિશેની હવે આવે છે રચના રંજક કણોની બાહ્ય રચના કણાભસૂત્ર જેવી હોય છે કણાભસૂત્રને શું કહેવાય કોષોનું રસોડું રંજક કણોના આ આંતરિક આયોજનમાં ઘણા બધા પટલિય સ્તરો છે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક કહે છે અને રંજક કણો પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ પણ ધરાવે છે બરાબર છે આગળ જોઈએ સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર અને તેના કોષો પર થતી અસરો તો એના ત્રણ પ્રકાર છે પેલું જો કોષને હાઇપોટેનિક એટલે કે કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ મૂકવામાં આવે તો તો વધારે પાણી કોષમાં દાખલ થાય છે પાણીના શોષણથી કોષ ફૂલી જાય છે બીજું જો કોષને એટલે કે કોષની અંદરના દ્રાવણ જેટલી પાણીની સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી બંને દિશામાં પસાર થશે જેટલું પાણી કોષમાં દાખલ થાય છે તેટલું જ પાણી કોષથી બહાર નીકળે છે આથી કોષના કદમાં કોઈ ફેરફાર થતો નથી અને જો કોષની હાઈપરટ્રોનિક એટલે કે કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી કોષની બહાર નીકળી જાય છે પછીનો પ્રશ્ન છે લાઇસોઝોમ લાયસોઝોમની રચના મહત્વ અને હાનિકારક અસરો જણાવો પેલું રચના ગોલગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે લાયસોઝોમ કોથળીના ઉત્સેચકો અંતકોસરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે બીજું મહત્ત્વ લાઇસોઝોમ કોષસ્તરીય વાચન માટે અગત્ય ધરાવે છે કારણ કે બધા કાર્બનિક દ્રવ્યની પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે તે કોઈપણ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓ પાચન કે વિઘટન કરી કોષને દ્રઢ સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને હાનિકારક એટલે શું તો કીએ કોષ્ય ચયાપચય ચયાપચય એટલે શું તો કે પાચન થવાની ક્રિયા આ ચયાપચય દરમિયાન વિક્ષેપ વિક્ષેપ એટલે શું તો કે ખલેલ પહોંચે આ વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે પચીસ એક બે હજાર એકવીસ આજે અહીંયા સુધીનું રાખી બરાબર છે